નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગ અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, આજે આગાહી મુજબ અને આગોતરા એંધાણમાં જણાવ્યા મુજબ 4 તારીખથી વરસાદના વિસ્તારોમાં થયો છે વધારો. ગુજરાતમાં આજે સવારથી અત્યારે બપોર સુધીમાં, સાંજે 5 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાંથી હળવો મધ્યમને ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદના સમાચારો મળી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા હતા આજ સાંજ સુધીનું સેટેલાઇટ પિક્ચર, જેમાં જોઈ શકાય ઘણા વિસ્તારોમાં ગાઢ વાદળો છવાયેલા છે. અને હવે આજે મોડી સાંજે અને આવતીકાલે સવાર સુધી પણ આ વરસાદ ચાલુ રહી શકે અને કયા કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા ગણાય તેની વાત આજે કરવાની છે. તો જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ ખાસ પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, આજની વાત કરીએ આપણે તો જે ગાજવીજ સાથેના વરસાદની આજે વાત હતી તે મુજબ જ ગાજવીજમાં ઘણો વધારો આજે નોંધાયો છે. અને હજુ મોડી સાંજે અને રાત સુધીમાં ઉત્તર ગુજરાતને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાને અમુક સ્થળે મધ્યમ વરસાદને એકાદ બે સ્થળે ભારે વરસાદ 50-100 mm સુધીનો પણ પડી શકે છે. બનાસકાંઠાથી લઈ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ખેડા, તેને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો, બોટાદના વિસ્તારો અમુક, તેની સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લો, રાજકોટ જિલ્લો અને જૂનાગઢ, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે ઝાપટાને હળવો મધ્યમ વરસાદ રાત્રે પડી શકે છે. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા, કચ્છમાં, પૂર્વ કચ્છમાં અમુક સ્થળે ભારે ઝાપટા, બાકીના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ અમુક સ્થળે અને એકાદ બે સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા ગણાય. તો મિત્રો, હવે દિવસે દિવસે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે અને આગળ મોટા વરસાદનો રાઉન્ડ આવવાનો છે. તો તેની ખાસ અપડેટ આવશે, જોવાનું ચૂકશો નહીં. વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. આભાર.